આજે સવારમાં ભાણવડ તાલુકા પછી કલ્યાણપુર તાલુકાના કોંગ્રેસના મુખ્ય હોદ્દેદારો સાથે સંવાદ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો, જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના જે અલગ અલગ તાલુકાઓમાં શું સમસ્યાઓ છે, લોકોની શું તકલીફો છે, જે તકલીફોને લઈને આવનારા દિવસોમાં એનું સમસ્યાનું સમાધાન થાય એવો અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. ખાસ કરીને દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર જે ખારા પાણી અને મીઠા પાણી કરવા માટેના જે પ્લાન્ટો લગાવવા જોઈએ સરકારે, એની અંદર એ કામ નથી કરતી. ખાસ કરીને આ જિલ્લાની અંદર જેટલા પણ સરકારી હોસ્પિટલો છે એની અંદર સારા ડૉક્ટરોની વ્યવસ્થાઓ નથી, અને છેલ્લા 5 વર્ષ થઈ ગયા મીઠાપુરની અંદર સરકારી કોલેજ છે એ ડેવલપ હજુ નથી, તે કાગળ ઉપર જ એને બનાવવામાં આવી છે. ખેડૂતોના પણ ઘણા બધા પ્રશ્નો છે, અહીંયા જે નવી નવી કંપનીઓ આવી છે એના પણ પ્રશ્નો છે. ગુજરાત સરકારનો જીઆર છે કે 80% ગુજરાતીઓને નોકરી આપવી, છતાં પણ દેવભૂમિ દ્વારકા જિલ્લાના યુવાનોને, ગરીબ મજદૂર ખેડૂતોના બાળકોને હજુ સુધી નોકરીઓ મળતી નથી. રિલાયન્સ, એસઆર જેવી જે મુખ્ય મુખ્ય કંપનીઓ છે એની અંદર પણ અહીંયાના બાળકોને નોકરી નથી મળતી, તો આવડી મોટી કંપનીઓ અહીંયા શા માટે સ્થાપવામાં આવી એ સૌથી મોટા સવાલો છે.